તો લોકતંત્રનું પર્વ છે ત્યારે નેતાથી લઈને અભિનેતાઓએ પણ મતદાન કર્યું છે. વાત કરીશું મહારાષ્ટ્રની કે ત્યાં પણ 288 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. બોલિવૂડના અનેક અભિનેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો, તો સાથે જનતાને પણ વધુમાં વધુ વોટ કરવા અપીલ કરવામાં આવી. ગોવિંદા, માધુરી દીક્ષિત, રિતેશ દેશમુખ, આમિર ખાન, રવિ કિશન જે ભોજપુરી એક્ટર છે, અને શોભા ખોટે, વરિષ્ઠ અભિનેતા એવા શોભા ખોટે, આ તમામ વયના જે અભિનેતાઓ જે છે તેમણે મતદાન કર્યું અને અપીલ કરી આ અભિનેતાઓએ કે લોકતંત્રના પર્વની ઉજવણી કરવી જોઈએ, મતાધિકારનો ઉપયોગ કરીને તેની ફરજ અદા કરવી જોઈએ. મત આપવો તેમનો એ અધિકાર છે અને અધિકારનો ઉપયોગ દરેક મતદારે કરવો જોઈએ જેઓ 18 કે 18 વર્ષથી ઉપરના છે. અને જ્યારે તમને તક મળે છે લોકશાહીના પર્વમાં તેમનો મત આપવા માટે, ત્યારે તમે તેમના પ્રતિનિધિને ચૂંટવા જોઈએ. એ પ્રતિનિધિ કોઈ પણ હોઈ શકે છે, કોઈ પણ પક્ષના હોઈ શકે છે, પરંતુ દેશનું આ સૌથી મોટું લોકશાહીનું પર્વ છે અને દરેક પર્વ આ પર્વમાં દરેક મતદારોએ ભાગ લેવો જોઈએ. તો એક એક અભિનેતા હોય કે નેતા હોય કે સામાન્ય જનતા હોય, તે પોતે બ્રાન્ડ એમ્બેસેડર છે અને મત આપ્યા બાદ તેઓ તેમની આંગળી પર જે કાવ ટપકું કરેલું હોય છે તેના થકી બતાવતા હોય છે કે તેમણે તો મત કર્યો છે. શું આપે મત કર્યો? તો અમે પણ જે સતત જે અપીલ કરતા આવ્યા છે કે આપ પણ આપતા મતનો ઉપયોગ જરૂરથી કરજો. લોકશાહીના પર્વની જ્યારે વાત થઈ રહી છે ત્યારે ચૂંટણીના રણ મેદાનમાં અનેક નેતાઓનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે અને મતદારો નક્કી કરશે કે આ તમામ નેતાઓનું ભાવિ, તેઓ કોણ ચૂંટાઈને આવશે. તેવામાં બોલિવૂડ એક્ટર્સે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું અને સામાન્ય જનતાને મતદાન કરવા માટે તેમણે પ્રેરિત પણ કર્યા. મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠક પર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. મતદાન શરૂ થતાની સાથે જ અભિનેતાઓ પણ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. અભિનેત્રી માધુરી દીક્ષિતે મતદાન કર્યું. માધુરીએ જુહુમાં ગાંધી શિક્ષા ભવનમાં મતદાન કર્યું હતું. હાલમાં માધુરી દીક્ષિત ચલે મતદાન કરે કેમ્પેઇન સાથે પણ જોડાયેલા છે. તેમણે વધુમાં વધુ મતદાન કરવા લોકોને અપીલ કરી. તો બોલિવૂડ એક્ટર આમિર ખાને પણ તેમના પત્ની કિરણ રાવ સાથે મતદાન કર્યું. આમિરે મતદાન કેન્દ્ર પર મત આપ્યા બાદ લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી. આ સિવાય લારા દત્તાએ મતદાન મથક પર પહોંચતા જ સામાન્ય જનતા સહિત પોલીસ તેમની સાથે સેલ્ફી લેવા પડાપડી કરી હતી. જોકે મતદાન મથકમાં પોલીસ કર્મીઓએ સેલ્ફી લેતા વિવાદ સર્જાયો હતો. અભિનેતા રિતેશ દેશમુખે પણ મહારાષ્ટ્રના લાતુરથી પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો અભિનેત્રી જેનેલિયા ડિસુઝા, પ્રિયંકા દત્ત સહિત ભીડ અભિનેત્રી શોભા ખોટે જેવી જાણીતી હસ્તીઓએ પણ મતદાન કર્યું. શોભા ખોટેએ અંધેરી વેસ્ટમાં મતદાન કર્યું. આ તમામ અભિનેતાઓએ નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી. તો જાણીતા ભોજપુરી એક્ટર અને ભાજપના ગોરખપુરથી સાંસદ એવા રવિ કિશને પણ ગોરેગાંવથી મતદાન કર્યું. આમ લોકશાહીના પર્વને ભારે ઉત્સાહથી મનાવવામાં આવી રહ્યો છે. તેમાં અનેક જાણીતા અભિનેતાઓ પોતે મતદાન કરી લોકોનો ઉત્સાહ પણ વધારી રહ્યા છે. લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદાન થવું જરૂરી છે. તેવામાં અભિનેતાઓ એકબીજાનો ઉત્સાહ વધારી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો વિવિધ મતદાન મથક ઉપર અનેક સ્ટાર્સ અને સેલિબ્રિટીઝ જોવા મળી અને લોકોનો ઉત્સાહ વધારતા હતા. અભિનેત્રી માધુરી દીક્ષિતને વાત કરીએ તો તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. માધુરીએ જુહુમાં ગાંધી શિક્ષા ભવનમાં મતદાન કર્યું. હાલમાં માધુરી દીક્ષિત ચલે મતદાન કરે કેમ્પેઇન સાથે પણ જોડાયેલા છે. લોકો વધુમાં વધુ મતદાન કરે તેવી લોકોને અપીલ પણ કરવામાં આવી. અભિનેતા ગોવિંદાની વાત કરીએ તો તેમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. મુંબઈમાં તેમની પત્ની સાથે મતદાન કરવા માટે તેઓ પહોંચ્યા હતા. અનેક સ્ટાર્સ કે જેઓ તેમનું ઘરેથી નીકળ્યા બાદ સીધા જ મતદાન મથક પર પહોંચ્યા, ભલે લાંબી લાઇન લાગી હોય, તેમણે ધીરજ બતાવી અને ખંતપૂર્વક તેમણે લાઇન પર ઊભા રહીને બતાવી આપ્યું કે તમે તેઓ ભલે ગમે તેટલા મોટા સ્ટાર્સ હોય, પરંતુ તેઓ તેમની ફરજ ક્યારે ચૂકતા નથી હોતા. અભિનેતા સોહેલ ખાને પણ મુંબઈમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. મુંબઈ ખાતે મતદાન કરીને લોકોને પણ વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી. તો એક એક સ્ટાર્સ
કે જનતાને અપીલ કરતો નજરે પડ્યો હતો કે લોકશાહીના પર્વને વધાવી લેવામાં આવે, લોકશાહીમાં વધુ મતદાન એ સારી નિશાની છે અને દરેક વખતે રેકોર્ડ બ્રેક મતદાન થવું જોઈએ. સોહેલ ખાને પણ મતાધિકારનો ઉપયોગ કર્યો. રિતેશ દેશમુખને પણ આપ જોઈ શકો છો, તેમના પત્ની સાથે તેમણે મહારાષ્ટ્રના લાતુરમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લાતુરમાં તેમણે મતદાન કર્યું. આમિર ખાન